હલો, હું છું સનમ કડિયા, પ્રોપર્ટી પાંડામાંથી. કેમ છો બધા? તો આજે ફરીથી એક વખત આપણે બ્રોસર એક્સપ્રેશન વિડીયો સાથે આવી રહ્યા છીએ. આજે ફર્સ્ટ ટાઈમ આપણે કોમર્શિયલ પ્રોજેક્ટનું બ્રોસર એક્સપ્રેશન કરીશું, જે અમારા માટે બી નવું છે અને યુનિક બી પ્રોજેક્ટ છે, તો અમને લાગ્યું કે કરવા જેવું છે. તો આ પ્રોજેક્ટનું નામ છે ધ ટ્રિવિયા વન. હા, ટ્રિવિયા વન એક કોમર્શિયલ પ્રોજેક્ટ છે, જે સિંગલ બ્લોકનો જ પ્રોજેક્ટ છે અને બહુ ફાઇન છે. હવે આપણે એમ જેમ એમનું બ્રોસર જોશું, તો આના ડેવલપર છે આર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને એનાથી આપણે આગળ જ્યારે જોઈશું. તો કોમર્શિયલ પ્રોજેક્ટમાં મોસ્ટલી કેવું હોતું હોય છે કે કોમર્શિયલ પ્રોજેક્ટમાં એનું એલિવેશન, એનો વ્યૂ, એની પોઝિશનિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, અને એના લીધે જ કોમર્શિયલ પ્રોજેક્ટ મોસ્ટલી ચાલતા હોય છે. તો એ પ્રોસ્પેક્ટથી આપણે આને જોઈશું. તો જ્યારે આપણે એના લુકની વાત કરીએ છીએ, તો સિંગલ બ્લોક છે, ગ્રાઉન્ડ ફર્સ્ટ સેકન્ડ ફ્લોર શોરૂમ આપેલા છે, અને પછીના ચાર ફ્લોર આપેલા છે એ ઓફિસીસ છે. તો 7 ફ્લોરની બિલ્ડિંગ છે. હવે એનાથી આપણે આગળ આવશું, તો વાત કરશું આપણે લોકેશનની. 2 રોડ કોર્નરનો પ્રોજેક્ટ છે. 2 રોડ કોર્નર હોવાના કારણે તમને પાર્કિંગ બી સુફિશિયન્ટ મળી જાય છે. શોરૂમનો જે એન્ટ્રન્સ મળવો જોઈએ, શોરૂમને જે બેનરિંગ માટેનું સ્પેસ મળવું જોઈએ, પ્રોપર મળી રહેતું હોય છે. એટલે 2 રોડ કોર્નર છે, બહુ સરસ છે. હવે આમને એક બહુ જ સરસ રીતે એમના બ્રોશરમાં એના લોકેશનને ડિફાઈન કરી છે કે એમની રેડિયસમાં કયા કયા વસ્તુ આવેલી છે. લાઈક તમે આપણા બ્રોશરમાં જોઈ શકો છો કે ટ્રિવિયા વનના પહેલી રેડિયસમાં જુઓ તો અપ્સરા થિયેટર છે, હોટલ આવેલી છે, પેટ્રોલ પંપ છે, BRTS સ્ટેશન છે, સૌથી મોટું કાંકરિયા લેક છે બિલકુલ નજદીકમાં, બેંક છે, રિલાયન્સ ટ્રેન્ડ છે, મતલબ ફૂડ કોર્ટ છે. અને બીજી એક વસ્તુ કે જ્યારે કોઈ અંદર સિટીમાં કોઈ બી કોમર્શિયલ પ્રોજેક્ટ હોય છે, કેમ કે અત્યારે સિટીમાં કોમર્શિયલ પ્રોજેક્ટ બનવો બહુ જ અઘરો છે સ્પેસની કમી હોવાના કારણે, અને ત્યાં માર્કેટ જે છે હજી એટલું માર્કેટ હજી આઉટર સાઇડમાં નથી ડેવલપ થઈ શકતું. તો હાર્ડલી 2-3 પ્રોજેક્ટ કોમર્શિયલના છે મણિનગરમાં, એના એમાંનો એક છે. તેનું લોકેશન બી બહુ ફાઇન છે, કાંકરિયાથી બિલકુલ નજદીકમાં છે, અને મણિનગર એરિયા માટે કંઈ કહેવાની જરૂર નથી, ઓલવેઝ બધાને ખબર જ છે કે કયા સ્કેલનો છે. હવે એનાથી આપણે આગળ આવશું, તો એ જ વસ્તુ મેપમાં એમને બતાવેલી છે. હવે આપણે વાત કરી લઈશું એની સાઇઝની. તો ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર, ત્રણે 3 ફ્લોર એમને શોરૂમ્સ આપેલા છે. હવે શોરૂમ્સની સાઇઝ ચાલુ થાય છે 1818 સ્ક્વેર ફીટથી લઈને 2230 સ્ક્વેર ફૂટ સુધી. મતલબ એ વેરિયર છે, જેમ જે શોરૂમ તમને અનુકૂળ આવે એ રીતને છે. એની આસ્કિંગ પ્રાઇસ એ લોકો 16,000 સ્ક્વેર ફૂટથી કરી રહ્યા છે, જે બહુ ડિસન્ટ પ્રાઇસ છે એરિયા માટે. હવે એનાથી આગળ આપણે જ્યારે ઉપર જઈએ છીએ, તો ઓફિસીસ આવેલી છે. હવે ઓફિસીસની સાઇઝ છે 720 સ્ક્વેર ફીટથી 1314 સ્ક્વેર ફીટ, જેમ તમારે જેવી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે ત્યાં ઓફિસ પરચેસ કરી શકો છો. અને યુનિટ બહુ ઓછા હોવાને કારણે ત્યાં પાર્કિંગ પ્રોબ્લેમ નહીં આવે, મેન્ટેનન્સ ઇસ્યુ ઓછો આવશે, એટલે એ ઘણા બધા બેનિફિટ એના ઓલરેડી જ છે. તો આપણે એમ કહીએ તો અહીંયાની ઓફિસીસ સ્ટાર્ટ થાય છે 61 લેખથી, જે બહુ સારી પ્રાઇસિંગ બતાવી રહ્યા છે. તો અમને જોતા તો લાગે છે કે બહુ જ સુપર પ્રોજેક્ટ એમને બનાવ્યો છે, અને સિટી પ્રમાણેની સાઇઝ બી બહુ સરસ એ લોકોએ આપેલી છે. તો વધુ જાણકારી માટે તમે કોલ કરી શકો છો અમને 7575081000, અને અમારી વેબસાઇટ પર બી પ્રોજેક્ટ લિસ્ટિંગ છે. તો થેન્ક યુ.